છેલ્લા 13 વર્ષથી 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રોજ ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા યોજાતા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 1201 બોટલ રક્ત એકત્ર થઈ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 15/8/2024 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ દ્વારા મોંગાભાઈ હોલ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ પધાર્યા હતા. આ કેમ્પમાં વલસાડ રક્તદાન કેન્દ્ર, વલસાડ સિવિલ બ્લડ બેંક, પારડી બ્લડ બેંક ધરમપુર, શ્રીમદ રાજચંદ્ર બ્લડ સેન્ટર, લાયન્સ ક્લબ, વાપી બ્લડ બેંકના સહયોગથી આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ 1201 યુનિટ બ્લડ બેંક એકત્ર થઈ હતી. આ વર્ષે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી લોકોમાં પર્યાવરણ વિષય જાગૃતિ ભાવના માટે ગ્રીન વલસાડની થીમ રાખેલ, જેમાં વૃક્ષનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે તે વિવિધ રૂપે બતાવવામાં આવ્યું હતું, તથા મોદીજીનું એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત બધા રક્તદાતાઓને છોડ આપવામાં આવ્યા હતા. જીવનના દરેક તબક્કામાં જન્મથી મરણ સુધી આપણે જ્યાં જ્યાં લાકડાનો વપરાશ કરતા હોય તે પ્રદર્શન રૂપે બતાવવામાં આવ્યું હતું. ચકલીઓને સંવર્ધન માટે દરેક રક્તદાતાઓને વલ્લભ આશ્રમ તરફથી ચકલી ઘર અને દાતાઓના સહયોગથી પ્રોત્સાહન માટે ઉપહાર આપવામાં આવ્યા હતા. ઉમિયા ગ્રુપ મેમ્બર સ્વર્ગસ્થ નિલેશભાઈ માકડિયાને અનોખા રૂપે યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો દ્વારા રાખડીનું વેચાણ પણ કરવામાં આવ્યું. લોકોને ચક્ષુદાન, દેહદાન, અંગદાન વિષયની જાણકારી આપી ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ ફક્ત બ્લડ ડોનેશન કેમ્પ જ નહીં પરંતુ રક્તદાન દિવસની ઉજવણી કરી હતી. પત્રકાર તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના સહકારથી માનવ સેવાના આ કાર્યમાં વધુમાં વધુ રક્તદાતા જોડાઈ ઐતિહાસિક રક્તદાન ઉત્સવ ઉજવાયો એ બદલ ઉમિયા ગ્રુપના કેપ્ટન અશોક પટેલે સર્વેનો આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ, સેટરડે ન્યૂઝ. હું અશોક પટેલ, ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન, સૌરાને સૌપ્રથમ સ્વતંત્ર પર્વની ઉજવણીની બધાઈ આપું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોંગાભાઈ હોલ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 2012 થી સતત આ વખતે 13મું વર્ષ છે જ્યારે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજના મુખ્ય અતિથિ રીતે એસપી સાહેબ કરણરાજસિંહ વાઘેલા સાહેબ આવ્યા હતા અને અત્યાર સુધીમાં 975 બોટલ 5 રક્ત બ્લડ બેંક મળીને વલસાડ, વલસાડ સિવિલ, વલસાડ રક્તદાન કેન્દ્ર, પારડી બ્લડ બેંક, ધરમપુર અને સાથે લાયન્સ વાપી મળીને બધાના સહયોગથી 975 રક્તદાન યુનિટ ભેગી થઈ ગઈ છે અને 1000 ઉપરથી રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ ચૂક્યા છે. આશા છે સાંજ સુધીમાં 1200 ઉપર આપણે રક્ત એકત્ર કરી શકશું. અને એની સાથે સાથે આ વખતની કે જે કાળઝાળ ગરમી પડેલી છે એને ધ્યાનમાં રાખીને ગ્રીન વલસાડની થીમને સાથે રાખવામાં અહીંયા આવ્યું છે. લોકોને વૃક્ષોની મહત્વતા બતાવવામાં આવી છે કે વૃક્ષ વાવવું પડશે તો જ આપણો ભવિષ્યમાં વ્યવસ્થિત જીવી શકશું. એની સાથે સાથે ચકલીઓના સંવર્ધન માટે ચકલી ઘર આપવામાં આવે છે. એની સાથે લાકડાનું મહત્વ બતાવીને જન્મથી મૃત્યુ સુધીનું લાકડું આપણા જીવનમાં કેટલું મહત્વનું છે એ પણ બતાવવામાં આવ્યું છે. કુલ મિલાવીને દાતાશ્રીઓ, રક્તદાતાઓ અને સ્વયંસેવકો સાથે પત્રકાર, મીડિયા બધાના સહકારથી આજે ખાલી રક્તદાન શિબિર નહીં પણ આ રક્તદાન શિબિરની સાથે સાથે રક્તદાન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યું છે. અશોકભાઈ પટેલ દ્વારા એક મહા અભિયાન ચાલી રહ્યું છે. ઘણા વર્ષોથી આ અભિયાનમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. છેલ્લા 2 વર્ષમાં અમે પોતે જોઈ રહ્યા છીએ કે મહા રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આજે પણ ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા દિનની ઉજવણી એક અલગપણે કરવામાં આવી રહી છે. તમામે તમામ વલસાડ જિલ્લાના તમામ લોકો માટે એક સ્પેશિયલ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહા રક્તદાન કેમ્પની સ્પેશિયલ ખાસિયત એ છે કે એને ગ્રીન થીમ ઉપર આખું આયોજન કરવામાં આવ્યું છે. લોકો એન્વાયરમેન્ટ પ્રત્યે સજાગ થાય, હેલ્થનું તો ધ્યાન રાખવાનું છે. બ્લડ ડોનેશન કરવાથી કેટલા ફાયદા છે, એટલા લોકોનો તમે જીવ બચાવી શકો તો એ તો વાત છે જ, પણ સાથે સાથે જેટલા લોકો બ્લડ ડોનેશન કરવા આવે છે એ તમામને એક એક ગુલાબનો પ્લાન્ટ, એની સાથે સાથે એ લોકોને ચકલીનો માળો, એટલે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી થીમ ઉપર, એક આખી ગ્રીન થીમ ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અત્યાર સુધીમાં ફક્ત 4 કલાકના ટૂંકા ગાળામાં 650 લોકોએ બ્લડ ડોનેશન કરેલું છે અને તમામ જે આયોજકો છે એમને પૂરો વિશ્વાસ છે કે આજના દિવસમાં એ લોકો 1000 ઉપર બ્લડ ડોનેશનમાં જે બેગ છે એ કલેક્ટ કરશે. અને ખૂબ જ શુભકામનાઓ અશોકભાઈને અને એમના આખા ટ્રસ્ટને હું આપું. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો.
અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.